રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ભુજની કલેક્ટર કચેરીમાં અછત વ્યવસ્થાપન માર્ગદર્શિકા પુસ્તકનું વિમોચન કર્યું હતું. પુસ્તકના વિમોચનની સાથોસાથ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બનાવાયેલ બે મહત્વની એપ્લિકેશન પણ ખુલ્લી મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રીની સાથે વાસણભાઈ, કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીએ આ પુસ્તિકાના વિમોચન બદલ અને પુસ્તિકાના આયોજન બદલ કલેક્ટરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે એક દિવસ માટે ભુજની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન ખાસ કરીને એરપોર્ટ ઉપર ભાજપના પદાધિકારી, સરકારી અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ખાસ કરીને દુષ્કાળના સમયગાળામાં જે દુષ્કાળનો ઐતિહાસિક મુકાબલો કરવામાં આવ્યો છે, દુષ્કાળમાં જે જે સ્ટેપ લેવામાં આવે છે તેની 200 પાનાની વ્યવસ્થિત એક પુસ્તિકા જે બનાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના સીધા નેતૃત્વ હેઠળ વહીવટી તંત્રની ટીમ દ્વારા 200 પાનાનું જે પુસ્તક બનાવવામાં આવ્યું છે, આ પુસ્તકનું વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમની સાથોસાથ ખાસ કરીને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી દ્વારા બે મહત્વની એપ્લિકેશન બનાવવામાં આવી છે. જે એપ્લિકેશન જિલ્લા પંચાયતના વહીવટ માટે અતિ આવશ્યક અને સરળ છે. આ બે એપ્લિકેશનનું પણ વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે પુસ્તક અંગે માહિતી આપતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અછત વ્યવસ્થાપન માર્ગદર્શિકા પુસ્તક બનાવવામાં આવ્યું છે કચ્છ કલેક્ટર ટીમ દ્વારા. ખાસ કરીને આ પુસ્તકમાં જે 10 વર્ષના વરસાદના આંકડા, ઢોરવાડાની વિગતો, સબસિડી જે ચૂકવવામાં આવી છે તેના આંકડાઓ, ઘાસચારાઓ જે વિતરણ કરવામાં આવ્યો છે, ઘાસચારો આપવામાં આવ્યો છે તેની વિગતો અને સબસિડીની વિગતોને સામેલ કરવામાં આવી છે. આ તમામ પુસ્તિકા 200 પાનાની તૈયાર કરવામાં આવી છે અને 1 દશકાનો આમાં ઇતિહાસ સામેલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે આ પુસ્તક આવનારા દિવસોમાં જ્યારે પણ કોઈ દુષ્કાળનો કપરો સમય હશે કચ્છમાં, ત્યારે વહીવટીતંત્ર માટે આ પુસ્તિકા ખૂબ જ ઉપયોગી થશે. તે માટે કચ્છ કલેક્ટર રેમ્યા મોહન અને તેની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજવામાં આવેલ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિર, ભુજના ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, પોલીસ વડા સંદીપ તોલબિયા સહિતના અધિકારીગણ પદાધિકાર ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ મીટિંગ સંપન્ન કરવામાં આવી હતી. આપણા માટે આનંદની વાત છે કે મેઘરાજાની કૃપાથી સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદ થઈ, કચ્છની પણ ચિંતા હતી, કચ્છમાં પણ ભગવાનની કૃપાથી પૂરતો વરસાદ થયો છે. ગયું વર્ષ મને બરોબર યાદ છે, ઓગસ્ટથી આ ઓગસ્ટ અવારનવાર મારે કચ્છ આવવાનું થયું ત્યારે હું દુષ્કાળના પરિસ્થિતિમાં અછતની સમીક્ષા કરતો હતો અને આજનો દિવસ આનંદનો એ છે કે સંપૂર્ણ અછત મુક્ત કચ્છ થઈ ગયો છે અને આજે આ મિટિંગમાં નિર્ણય થયો છે કે આપણી અછતની કામગીરી આ વર્ષની પૂરી થાય છે. હવે અછત કચ્છમાં રહેતી નથી. અછત મુક્ત કચ્છ આજથી નવા વર્ષ માટે બન્યો છે. અછતની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. પહેલી વખત એમ કહેવાય છે કે વર્ષો પછી 1985-87માં જે દુકાળ હતો એવો વિષમ દુકાળ ગયે વર્ષે કચ્છનો હતો, છતાં આખું વર્ષ જે સરકારે કામગીરી કરી, આજે વહીવટી તંત્રના તમામ અધિકારી, કર્મચારી, એનજીઓ, સંસ્થાઓ, પાંજરાપોળ, ગૌશાળાઓ અને કચ્છની જનતાને પણ ધન્યવાદ આપું છું. ખૂબ ઉત્કૃષ્ટ કાર્યવાહી કરી એને કારણે આજે કચ્છમાં આપણે આ અછત અને દુષ્કાળમાં કોઈ સમસ્યા ન નડી, સારી રીતે આપણે એને ખરાબ દિવસોને આપણે પાર પાડી શક્યા. કચ્છમાં પહેલી વખત લગભગ 535 પ્રકાર ઢોરવાળા આપણે શરૂ કર્યા હતા. આ પણ સંખ્યા ભૂતકાળ કરતાં ખૂબ મોટી હતી. પહેલી વખત કચ્છમાં આપણે ઓક્ટોબરથી દુષ્કાળની કામગીરી શરૂ કરી દીધી હતી. અછતના ગ્રાન્ટના પૈસા આપણે આપવાના શરૂ કરી દીધા, જે ભૂતકાળમાં જાન્યુઆરીથી શરૂ થતું હતું એને બદલે આપણે વહેલું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં કચ્છમાં એક જ જિલ્લામાં લગભગ 550 કરોડથી વધુ રૂપિયા આપણે અછતમાં વાપર્યા, જેમાં ઘાસ,
ઘાસની સબસિડી, ઇમ્પુટ સબસિડી ખેડૂતોને, અને આપણે આ મનરેગાથી માંડી અને જે કામગીરી થઈ એમાં સારી કામગીરી કરી શક્યા. લગભગ જેને કહીએ કે ખરો ઉનાળો હતો ત્યારે પણ અહીંયા જ કચ્છના પશુધનને આપણે સાચવી રાખ્યું અને લગભગ 75 વખત ટ્રેનની ટ્રીપ ઘાસ લઈને અહીંયા આવી અને આપણે છેલ્લે સુધી ઘાસ આપતા રહ્યા. આખા ગુજરાતમાં લગભગ 14 કરોડ કિલોથી વધુ ઘાસ આખા ગુજરાતમાં આપણે પહોંચાડ્યું હતું. મને આનંદ એ વાતનો પણ છે, અછતની કામગીરીમાં મનરેગા જે કર્યું, આપણે 125થી વધુ ચેકડેમ નવા બનાવ્યા અને આજે ભગવાનની કૃપાથી એ 125 ચેકડેમ આજે ભરાઈ ગયા છે અને કચ્છની જમીનમાં પાણીના સ્તર ઊંચા લેવા માટે આપણે જે જળસંચયની કામગીરીમાં આ એક સક્સેસ સ્ટોરી તરીકે આપણે ગણાવી શકીએ છીએ. એટલે આજથી કચ્છમાં અછત ને દુષ્કાળના ભૂતકાળના દિવસો પૂરા થાય છે. હવે કચ્છમાં કાયમી વ્યવસ્થા, વરસાદ પડે ન પડે એની ચિંતા આપણે સરકાર કરશે આવનારા દિવસોમાં, અને કચ્છમાં જે ઓછા વરસાદની સમસ્યા એને કેમ પહોંચી વળવું એ માટે પણ આપણે કાયમી વ્યવસ્થા આવનારા દિવસોમાં કરીશું. એટલે હમણાં આજે ચર્ચા થઈ છે, ગાંધીનગર મેં સૂચના આપી છે, ખેડૂતોની જમીન સંપાદનને કારણે જે ટુકડા બાકી રહી ગયા છે એ આ જ વર્ષમાં પૂરા કરવા છે આપણે. એટલે ઝડપથી જમીન સંપાદન થાય, ખેડૂતોને મનાવવા સમજાવવા, સમગ્ર કચ્છના હિતનો વિચાર કરીને બધાને જવાબદારી પણ સોંપી છે, અને જેવું સંપાદનનું કામ પતે એટલે ઝડપથી નહેરનું કામ પૂરું થાય અને કચ્છમાં આપણે આ નર્મદાની કામગીરીમાં આપણે ઝડપથી આગળ વધીએ એ પણ આજની મીટિંગમાં ચર્ચા કરવામાં. સાહેબ, આપ વખતો વખત આવો છો અને આપની સમક્ષ વખતો વખત અમે વાત કરી છે, ભુજોડીનો બ્રિજ, ભુજોડીનો ઓવરબ્રિજને કારણે આખા કચ્છમાં એમાં ચાલી રહ્યું છે. જે કંપની ડિફોલ્ટ થઈ એ કંપની સાથે અવારનવાર સરકાર મીટિંગ કરી છે, નવી કંપની એન્ટર કરવાની પણ સરકારે મંજૂરી આપી છે, પરંતુ એ જે બેંકે જે ધિરાણ જે તે કંપનીમાં કરેલા છે એ ધિરાણને કારણે કંપનીના પૈસા બેંકમાં જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી પરમિશનના બધા પ્રશ્નો છે. પરંતુ આને ટોપ પ્રાયોરિટી આપવામાં આવી છે અને અમારું આરએનબી ડિપાર્ટમેન્ટ આ અંગે કાર્યવાહી કરી રહી છે. વાસણભાઈ સરકારમાં ફોલોઅપ પણ કરે છે, કલેક્ટર અને તંત્ર પણ આ વિષયની પાછળ છે. કરવું તો પડશે કારણ કે ઘણા વર્ષોથી જંત્રી વધી નથી, જમીનના ભાવ વધ્યા છે, એટલે ભવિષ્યમાં કરવામાં આવશે. એટલે આમાં એવું છે, ઇમ્પુટ એ બધા કચ્છમાં બધા ને મળી ગયું છે ખેડૂતોને ઇમ્પુટ સબસિડી, પણ પાક વીમાનું જે છે એ તો જેને પ્રીમિયમ ભર્યું હશે ખેડૂતોએ એ ખેડૂતોને પાક વીમાના સંદર્ભમાં પાક વીમાના પૈસા મળશે. અને કચ્છમાં આપણે પાક વીમો મંજૂર કરાવી દીધો છે ને, એ તો કપાસનું હશે, એ હમણાં છૂટો થશે. કચ્છની અછતનું પહેલી વખત દસ્તાવેજીકરણ થયું છે. મને ખૂબ આનંદ છે કે આજે બુકનું વિમોચન કરવામાં આવ્યું. કચ્છના દુષ્કાળની અછતની કામગીરીનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં કોઈ પણ અધિકારી કે કર્મચારીને અછતમાં કેવી રીતે કામગીરી કરવી એના ડેટા, એની વિગતો એને આપણે એક દસ્તાવેજના સ્વરૂપમાં બનાવ્યું છે, કેપ્સ્યુલના સ્વરૂપમાં રહેશે કે જે આવનારા દિવસોમાં અછતમાં એનો બેઝ બનાવીને કામગીરી કરશું તો સુંદર કામગીરી થશે. એટલે કચ્છના વહીવટીતંત્રને અભિનંદન આપું છું કે આખી કામગીરીનું ડોક્યુમેન્ટ બનાવ્યું છે અને એનું પુસ્તકનું આજે વિમોચન પણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન સાથેના તંગ સંબંધો લઈને અત્યારે હાઈ એલર્ટ છે સમગ્ર દેશમાં. કચ્છ સરહદી જિલ્લો છે, ગુજરાત સરકારનું શું આવે? કચ્છ સરહદી જિલ્લો છે, હાઈ એલર્ટના સંદર્ભમાં સેન્સિટિવ છે. રાજ્ય સરકારે આની ગંભીરતા લઈ અને બધા પૂરતા
પગલાઓ લીધા છે અને અત્યારે બધું હાઈ એલર્ટ ઉપર આપણે છીએ અત્યારે.